हेलो फ्रेंड्स, वेलकम टू ऑनलाइन स्टडी सफर प्लेटफॉर्म। विद्यार्थी मित्रों, एकम कसोटी सप्टेम्बर 2021 धोरण 11 विषय केमिस्ट्री। आपणे अत्यारे एकम कसोटीनुं पेपर सॉल्यूशन करवा जई रह्या छीए, पण एनी पहेला हुं तमने केटलीक बाबतो जणावी दऊं के विद्यार्थी मित्रों, विभाग ए जे छे जे कुल 7 માર્ક્સનો છે એનો આપણે ઓલરેડી એક વિડીયો અપલોડ કરી ચૂક્યા છીએ, માટે આ વિડીયોની અંદર આપણે વિભાગ એ છે એનું સોલ્યુશન નહીં કરીએ। વિભાગ એ છે એનું સોલ્યુશન એના એક્સપ્લેનેશન સમજૂતી સાથે તમને મેં વિડીયો જે આની અગાઉ મૂકેલો છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, એની અંદરથી તમને સચોટ સોલ્યુશન અને સાચા જવાબો મળી રહેશે। હવે આજના વિડીયો અત્યારે વિડીયોની અંદર આપણે વિભાગ બીનું સોલ્યુશન કરીશું। હવે એની પહેલાં હું તમને પેપર સ્ટાઇલ કહી દઉં કે વિભાગ એ છે જે 7 માર્ક્સનો છે, ત્યારબાદ વાત કરીએ વિભાગ બીની તો વિભાગ બી આપણો છે 4 માર્ક્સનો, જેની અંદર બે ક્વેશ્ચન લખવાના છે, દરેક ક્વેશ્ચનના 2 માર્ક્સ એટલે કુલ 4 માર્ક્સ થશે। વિભાગ સી આવશે જે 9 માર્ક્સનો છે અને ક્વેશ્ચન લખવાના છે 3, અને જે વિભાગ ડી છે એ આપણો કુલ હશે 5 માર્ક્સનો। આ રીતે પેપર સ્ટાઇલ છે। હવે વિભાગ એનો આપણે વિડીયો જોઈ ચૂક્યા છીએ। વિડીયો બીની અંદર આપણે જે આ વિડીયો છે એની અંદર વિભાગ બીનું સોલ્યુશન કરીશું કે જે 4 માર્ક્સનો છે। પણ એની પહેલાં વિદ્યાર્થી મિત્રો, ઘણા સ્ટુડન્ટ્સને એવી કોમેન્ટ છે કે મેમ, જે વિભાગ એ છે એની અંદર અમુક જે પ્રશ્નો છે, જેમ કે ક્વેશ્ચન નંબર 5 છે, તો એની અંદર શું જવાબ આવે, અમને કોને અડધા અમને બી સોલ્વ કરાવે છે, તો એ એકદમ ખોટું છે વિદ્યાર્થી મિત્રો। કારણ કે તમે જો વધુ સંખ્યામાં પરમાણુઓ ધરાવે છે, હું તમને સમજાવી ચૂકી છું, જેમ કે CH4 અણુની વાત કરીએ તો એની અંદર શું હોય, એક કાર્બન પરમાણુ ને 4 હાઇડ્રોજન પરમાણુ, કુલ 5 પરમાણુ દ્વારા શું બને છે, કુલ 5 પરમાણુ દ્વારા CH4 અણુ બને છે। તો એવી જ રીતે અહીંયા Fe એક જ પરમાણુ, સોડિયમનો પણ એક જ પરમાણુ આપેલો છે, લિથિયમ પણ એક જ પરમાણુ આપેલો છે, જ્યારે ફ્લોરિન છે એ અણુ આપેલો છે એટલે F2। હવે આપણે અણુ કોને કહીએ કે બે કે તેથી વધારે પરમાણુ જોડાઈને અણુનું નિર્માણ કરે છે, તો અહીંયા 2 F છે, તો 2 Fના પરમાણુ છે એ જોડાઈને અણુનું નિર્માણ, યાને કે અહીંયા ફ્લોરિનના 2 પરમાણુ છે, બાકી બધામાં એક 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 પરમાણુ આપેલો છે। અહીંયા આપણને જે ડિટેલ આપી છે એનાથી ગભરાશો નહીં, એ તમને કન્ફ્યુઝ કરવા માટે આપેલ છે। એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, એની અંદર પણ એક સ્ટુડન્ટ્સને ક્વેશ્ચન હતો કે મેમ, આ રાઇટ આન્સર શું છે, તો બેટા ત્યાં મેં એ વિડીયોની અંદર તમને સમજાવી દીધું છે, જો તમે નથી જોયો તો એ જોઈ લો, એનો રાઇટ આન્સર 2 છે। માત્ર હું તમને આન્સર જ કહીશ, કઈ રીતે છે એ મેં તમને અગાઉ વિડીયોની અંદર સમજાવી દીધું છે। હવે ફટાફટ સ્ટાર્ટ કરીએ વિભાગ બીનું સોલ્યુશન, વધારે ટાઈમ વેસ્ટ નહીં કરીએ। વિભાગ બીની અંદર વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને વિભાગ બી આપણો 4 માર્ક્સનો છે, જેની અંદર 2 પ્રશ્ન લખવાના છે અને દરેક પ્રશ્નના 2 ગુણ છે એટલે કુલ 4 માર્ક્સ થાય જોઈએ। હવે અહીંયા વિભાગ એની વિભાગ બી છે એની અંદર 8મા નંબરનો ક્વેશ્ચન આવશે, કારણ કે 1 થી 7 પ્રશ્નો છે એ વિભાગ એની અંદર આપણે સોલ્વ કરી ચૂક્યા છીએ। વિભાગ બીની અંદર 8મો ક્વેશ્ચન જોઈએ કે નાઇટ્રિક એસિડનો એક નમૂનો જેની ઘનતા 1.41 ગ્રામ પર ml છે અને નાઇટ્રિક એસિડનું 10% છે, 79% છે, તો આ નમૂનામાં નાઇટ્રિક એસિડની સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં ગણો, નાઇટ્રિક એસિડનું આણ્વીય દળ 63 છે। હવે જો અહીંયા મોલ પ્રતિ લિટર આવ્યું એટલે બધા સ્ટુડન્ટ શું કરે છે, ગભરાઈ જાય છે કે આ તો અમને નથી શીખવ્યું, આ અમને આવડતું નથી, પણ બેટા આ શીખવ્યું છે। મોલ પ્રતિ લિટર શેનો એકમ છે, મોલારિટીનો એકમ છે, મોલ પર લિટર આ છે, જ્યારે આપણે વિડીયો મૂક્યા છે આપણી ચેનલ પર અવેલેબલ છે જ, મોલારિટી મોલાલિટી બધાના વિડીયો અવેલેબલ છે, એની અંદર મેં તમને સમજાયેલું છે કે આ એકમો ખાસ યાદ રાખવા, તો અહીંયા બીજું કશું જ નથી શોધવાનું, માત્ર મોલારિટી શોધવાની છે। તો અહીંયા આપણે શું કરીશું, પહેલાં તો અહીંયા આપણે લખીશું કે નાઇટ્રિક એસિડના 10% થી 79% એનો મતલબ શું થાય, એનો મતલબ બેટા એવો થાય કે 100 ગ્રામ HNO3 યાની કે નાઇટ્રિક એસિડના જલીય દ્રાવણમાં 79 ગ્રામ HNO3 નું હાજર હોવું।
હવે આપણે આપણને દ્રાવ્યનું વજન મળી ગયું, મોલારિટીના સૂત્રમાં કિંમત એપ્લાય કરીએ. હવે લખવાનું છે કે મોલ પર લીટરમાં સાંદ્રતા મતલબ મોલારિટી શોધવાની છે, માટે મોલારિટી કેપિટલ એમ બરાબર દ્રાવ્યના મોલની સંખ્યા આપણ દ્રાવણનું કદ લીટરમાં. આવી ગયો મોલ પર લીટર એકમ. હવે અહીંયા મોલની સંખ્યા આપણે કઈ રીતે લખીએ, મોલ બરાબર દળ ભાગ્યા આણ્વીય દળ. તો અહીંયા આપણે શું કર્યું, દ્રાવ્યનું વજન એટલે કે દ્રાવ્યનું દળ ભાગ્યા એનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ. અહીંયા એમએલમાં લેવું હોય તો એને 1000 વડે ભાગવા પડે, 1000 વડે ભાગીએ એટલે છેદનો છેદ જાય અંશમાં, માટે આપણે ગુણાકારમાં કરીએ છીએ 1000. એટલે અહીંયા થયા દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 અપોન દ્રાવ્યનો અણુભાર ખાસ ગુણ્યા દ્રાવણનું કદ એમએલમાં. હવે મોલારિટી કેપિટલ એમ બરાબર કેટલો દ્રાવ્યનું વજન આપણને મળી ગયું અહીંયાથી, 78 ગ્રામ ગુણ્યા 1000 એનો અણુભાર આપણને આપેલો છે, 63 એટલે 63 ગુણ્યા. હવે અહીંયા આપણને 100 ગ્રામ HNO3નું જલીય દ્રાવણ, મતલબ આ આપણને દ્રાવણનું વજન આપેલું છે. આપણે તો કદની જરૂર છે, તો પાછો આપણે ઘનતાનો કોન્સેપ્ટ યુઝ કરીશું. એટલે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, તો કદને કરતા બનાવીએ એટલે દળ ભાગ્યા ઘનતા. દળ આપણને આપેલું છે 100 ગ્રામ જલીય દ્રાવણ, ભાગ્યા ઘનતા 1.41 છે, એટલે કદ આવશે 70.92 ml. અહીંયા આપણે કિંમત મૂકીશું, તમે કેલ્ક્યુલેશન કરશો એટલે જવાબ મળશે 15.44 મોલ પર લીટર. ખાસ કશું જ નથી શોધવાનું, અહીંયા મોલારિટી જ શોધવાની છે, ખાસ યાદ રાખો. હવે ત્યારબાદ જોઈએ, ક્વેશ્ચન નંબર 8 જ છે પરંતુ ઓપ્શનની અંદર અથવામાં આપેલો છે. હવે કોઈ સ્ટુડન્ટ્સને મોલારિટી જે છે એ દાખલો નથી કરવો, તો એની જગ્યાએ આ દાખલો કરી શકે છે. કઈ રીતે, તો સમજીએ કોન્સેપ્ટ સાથે કે એક દ્રાવણ, પહેલાં ક્વેશ્ચન જોઈએ, એક દ્રાવણ જેમાં ઇથેનોલના મોલ અંશ 0.04 છે, તે દ્રાવણમાં ઇથેનોલની પાણીમાં મોલારિટી ગણો. હવે પાણીની ઘનતા આપણને 1 આપેલી છે. પહેલી વાત, જ્યારે આપણને પાણીની ઘનતા 1 લેવાનું કે ત્યારે તમારે કેલ્ક્યુલેશન કરવી હોય તો કરવાની, કેલ્ક્યુલેશન ના કરવી હોય તો ખાસ તમારે યાદ રાખી લેવાનું, જ્યારે તમને પાણીની ઘનતા 1 લેવાનું કે 1 ગ્રામ પર એમએલ, ત્યારે એના મોલ હંમેશા, જ્યારે ઘનતા 1 હોય ત્યારની વાત છે બેટા, અહીંયા ભૂલ નહીં કરો, ઘનતા 1 લેવાનું કે ત્યારે જ. પછી તમે એવું કહેશો, અમને તો મેમે 55.55 મોલ લેવાનું કહ્યું હતું. હા, મેમે કહ્યું હતું, પણ ઘનતા 1 હોય ત્યારની વાત છે, ત્યારે એના મોલ પાણીના 55.55 લેવા. ઓકે, હવે જુઓ અહીંયા આપણે કેલ્ક્યુલેશન કરીશું. અહીંયા આપણે ડાયરેક્ટ શોર્ટ ટ્રીક નહીં અપનાવીએ. સૌ પ્રથમ પાણીની ઘનતા 1 આપેલ હોવાથી તેને ઉપરથી તેના ઉપરથી પાણીના મોલ શોધી શકીએ. કઈ રીતે, તો મોલનું સૂત્ર શું છે, અહીંયા પાણી માટે છે, તો પાણીના મોલ બરાબર એનું દળ ભાગ્યા આણ્વીય દળ. હવે આપણને દળ કશું જ નથી આપેલું, ત્યારે આપણે દળ લઈએ છીએ 1000 ગ્રામ, એટલે કે 1 લિટર દ્રાવણ માની લઈએ છીએ. તો 1000 ગ્રામ ભાગ્યા એનો આણ્વીય દળ 18 પાણીનો થાય, ગ્રામ પર મોલ, એટલે ગ્રામ ઉડી જશે, મોલ જશે ઉપર, એટલે અહીંયા મોલ થશે પર મોલ, ભાગ છેદનો છેદ અંશમાં જશે, એટલે પાણીના મોલ મળ્યા 55.55 મોલ. હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંયોજનમાં હાજર બધા જ ઘટકોના મોલ અંશનો સરવાળો 1 થાય. કોઈ પણ સંયોજન આપેલું હોય, ચાહે 3 ઘટક હોય તો એમનો સરવાળો 1 થાય, 4 હોય તો 4નો સરવાળો 1 થવો જોઈએ. શેનો? મોલ અંશનો સરવાળો. તો અહીંયા આપણે ખાલી આપણને 2 જ ઘટક આપેલા છે, ઇથેનોલના જલીય દ્રાવણમાં ઇથેનોલ અને પાણી. તો ઇથેનોલના મોલ અંશ પ્લસ પાણીના મોલ અંશ બરાબર 1. તો અહીંયા ઇથેનોલના મોલ અંશને, સોરી, પાણીના મોલ અંશને કરતા બનાવીએ, ઇથેનોલના મોલ અંશ આપણને આપેલા જ છે 0.04, તો એને 1માંથી બાદ કરીએ એટલે આપણને પાણીના મોલ અંશ મળશે 0.96. હવે પાણીના મોલ આપણે અગાઉ શોધી દીધા છે, તો એના ઉપરથી આપણે ઇથેનોલના મોલ શોધીશું. કઈ રીતે, તો પાણીના મોલ અંશ બરાબર આપણને ખ્યાલ જ છે, ઉપર જે તે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ, તો પાણીના મોલ ભાગ્યા
પાણીના મોલ પ્લસ ઇથેનોલના મોલ એટલે કે કુલ મોલ. હવે અહીંયા કિંમત મૂકીએ, આપણને પાણીના મોલ અંશ મળ્યા 0.96, પાણીના મોલની કિંમત મળી 55.55 ભાગ્યા 55.55 પ્લસ ઇથેનોલના મોલ. અહીંયા આપણે 0.96 છે અને ભાગાકારમાં લઈએ અને અહીંયા આપણે ઇથેનોલના મોલ શોધવા છે એટલે આ કિંમત છે અને આપણે લઈ જઈશું અંશમાં. તો અહીંયા 55.55 પ્લસ NC2H5OH એટલે કે ઇથેનોલના મોલ બરાબર 55.55 હતા અને 0.96 ભાગાકારમાં આવ્યા. હવે શું થશે, આ બંનેનો ભાગાકાર થશે 57.86. તો અહીંયા 55.55 પ્લસ NC2H5OH ઇઝ ઇક્વલ ટુ 57.86. અહીંયા આવશે NC2H5 ઇથેનોલના મોલને કરતા બનાવીએ તો આ છે એ અહીંયા પ્લસની અંદર છે, બરાબરની આ સાઈડ જાય એટલે માઇનસ થાય. તો 57.86 માઇનસ 55.55 એટલે જવાબ આવશે NC2H5OH 2.31 મોલ. હવે આપણે પહેલાં જ ધારી લીધું છે કે જ્યારે આપણે દ્રાવણનું કદ નથી આપેલું ત્યારે આપણે એનું વજન લીધું પાણીનું 1000 ગ્રામ. તો અહીંયા આપણે દ્રાવક જે દ્રાવણ છે એનું કદ લીટરમાં લઈશું, કે આપણે ધારી લઈએ છીએ કે ઇથેનોલના જે મોલ મળ્યા છે 2.31 મોલ એ 1 લિટર દ્રાવણમાં હોવાથી એની મોલારિટી થશે 2.31. કઈ રીતે, તો મોલારિટી બરાબર દ્રાવ્યના મોલની સંખ્યા ભાગ્યા દ્રાવણનું કદ લિટરમાં. મોલની સંખ્યા આપણને ઇથેનોલની મળી 2.31 ભાગ્યા 1 લિટર છે. અહીંયા 1000 કેમ નહીં મૂકીએ, ml નહીં લિટરમાં છે. જો ml હોત તો અહીંયા 1000 ઉપર 1000 એટલે 1000 જતા રહેત, કંઈ ફરક પડશે નહીં એટલે મોલારિટી આપણને મળી જશે 2.31. તો તમે આ એક્ઝામ્પલ પણ કરી શકો છો જો તમારે અગાઉનું નથી કરવું તો, પણ અગાઉનું તમે સમજી લીધું છે તો તમને એ પણ ઇઝી છે અને આ પણ છે તો ઇઝી. હવે એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, બોહરના પરમાણુ નમૂનાની ખામીઓ જણાવો. હવે અહીંયા છે ને પેપર સોલ્યુશનની અંદર ઘણા સ્ટુડન્ટ ભૂલ કરે છે, એની જે ઉપયોગિતા છે ને લખી નાખે છે પણ આપણે એની ખામીઓ લખવાની છે, ઉપયોગિતા લખવાની નથી. તો અહીંયા આપણે શું કરીશું, 2 માર્ક્સનો પ્રશ્ન છે તો 4 ખામી લખવી, 4 મુદ્દા આપણે બનાવવા પડે. તો 4 મુદ્દા આપણી બુકમાં આપેલું જ છે, ટેક્સ્ટ બુકમાં મસ્ત મજાની એની ખામીઓ છે અને સરસ પોઈન્ટ વાઇઝ. તો આપણે લખીશું ફર્સ્ટ ઓફ જે ખામી છે બોહરના નમૂનાની, કે અદ્યતન સ્પેક્ટ્રોસ્કોપિક તકનીકોનો ઉપયોગ કરી અવલોકિત થયેલા હાઇડ્રોજન પરમાણુ વર્ણપટને વધુ સૂક્ષ્મ રીતે સમજાવવામાં નિષ્ફળ નીવડ્યો. કોણ? બોહરનો પરમાણુ નમૂનો. એના પછી બીજો પોઈન્ટ, આ નમૂનો હાઇડ્રોજન સિવાયના અન્ય પરમાણુઓના વર્ણપટને સમજાવવામાં પણ અસમર્થ રહ્યો. મતલબ કે માત્ર ને માત્ર હાઇડ્રોજનના વર્ણપટને સમજાવી શકે છે, બીજા પરમાણુના વર્ણપટને સમજાવવામાં નિષ્ફળ રહ્યો છે. નેક્સ્ટ જોઈએ, તે પરમાણુઓની રાસાયણિક બંધથી અણુ બનવાની ક્ષમતા વિશે પણ સમજાવી શકેલ નથી. મતલબ કે પરમાણુ જોડાઈને અણુઓ કઈ રીતે બને છે એ બોહરનો પરમાણુ નમૂનો સમજાવી શક્યો નહીં. અને લાસ્ટ પોઈન્ટ છે, એક વધારે સારા સિદ્ધાંતની જરૂર જણાય જે સંકીર્ણ પરમાણુઓની રચનાની વિશેષ ખાસિયતો સમજાવી શકે. તો આ પણ 4 થઈ ગઈ આપણી બોહરના પરમાણુ નમૂનાની ખામીઓ. અહીંયા લખ્યું છે કે આ ઉપર આપેલી બધી જ બોહરના નમૂનાની ખામીઓ છે. અહીંયા આપણો જે વિભાગ બી છે એ કમ્પ્લીટ થાય છે. 2 ક્વેશ્ચન લખવાના છે, એની અંદર પહેલો જે છે 8માં નંબરનો ક્વેશ્ચન, એની અંદર તમે કોઈ પણ લખી શકો, બંને દાખલામાંથી કોઈ પણ એક દાખલો તમે ગણી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિભાગ બી કમ્પ્લીટ થયો, વિભાગ સી અને ડી માટે આપણે અલગથી વિડીયો બનાવીશું. માટે જો તમને વિભાગ સી અને ડીનું સોલ્યુશન જોઈએ છે તો તમે કોમેન્ટ સેક્શનની અંદર લખી શકો છો, ટૂંક સમયમાં તમને સોલ્યુશન મળી જશે. બીજી વાત વિદ્યાર્થી મિત્રો, કે બની શકે એટલો આ વિડીયો છે અને તમારા ફ્રેન્ડ સર્કલની અંદર શેર કરો. ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક અને શેર કરી દો. બીજું ખાસ એ કહેવાનું કે હવે પ્રથમ પરીક્ષા નજીક આવી રહી છે, તો આપણી ચેનલ ઉપર પ્રથમ પરીક્ષા માટેના જે પેપર સ્ટાઇલ છે એ પ્રમાણે પ્રશ્નોનું સોલ્યુશન લાઈવ ડિસ્કશન પણ કરીશું અને એના વિડીયો પણ મૂકવામાં આવશે.
तो जो तमारे ये जोवाना छे तो तमे चेनल ने सब्सक्राइब करी दो अने चेनल साथे जोड़ायेला रहो के जेथी करीन ज्यारे पण आईएमपी क्वेश्चन मुकवामां आवे तो तमने एनु सोल्यूशन साथे प्रश्न मळी रहे। चलो थैंक्स फॉर वॉचिंग, मळीशुं विभाग सी अने डी नुं सोल्यूशन लईने। चलो बाय।